हेलो माय डियर स्टूडेंट्स, हूँ निशांत गतिरा, फरीथी स्वागत करूँ छूँ तमारूँ गतिरा क्लासेस में। आ वीडियो में त्रण सम शीखवाना छे, स्वाध्याय 8.1 ना दाखला नंबर 4, 5 अने 6। अगाउनो वीडियो तमे जोयो हशे तो ख्याल आव्यो हशे चेप्टर केटलो ईजी छे। साइन कोस अने टेन आ त्रण सूत्र थी बधुं ज थई जाय छे, अने आ त्रण सम पण बहु ज इंटरेस्टिंग छे, एकदम ईजी छे। अने चोथो अने पांचमो दाखलो जो तमे मारथी पहेला ट्राय करशो वीडियो पॉज करीने तो 100% થઈ જશે। મને વિશ્વાસ છે તમારા ઉપર કે તમે કરી શકો છો, તમને બધું આવડે છે, અગાઉનો વિડીયો જોયો હશે તો થઈ જશે। તમને પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ, ઓકે છે? તમને પોતાના ઉપર વિશ્વાસ કરો તો થઈ જશે। જુઓ પછી એવી મજા આવશે તમને કે તમે કમેન્ટ કરશો કે સર બહુ મજા આવી, અમારાથી સમ આખો થઈ ગયો, અને થેન્ક યુ વેરી મચ। ટ્રાય કરી જુઓ, સમ તમે જોઈ શકો છો, વિડીયો કરી નાખો પોઝ, હાથમાં પેન લઈ લો, નોટબુક લઈ લો અને ગણો। जो 15 cot A = 8 हो तो साइन ए अने से कहो तो बहु ईजी। सौथी पहला तमने खबर छे आपणे शुं करीए छे, आकृति दोरीए छे काटकोण त्रिकोणनी, अने नाम आपीए छीए ए बी अने सी, जेमां बी काटखूणो छे, कोट ए एटले थीटा ए पासे मूकवानुं छे। पण आ व्यवस्थित गोठवुं पड़शे आने। 15 cot A = 8, 15 cot A = 8, तो कोट ए नी कीमत केटली थाय? आ 15 ने छेद में लई जाओ एटले 8 / 15, ओके। हवे कोट नो सूत्र, कोट नो सूत्र शुं थाय? कोट एटले टेन नो व्यस्त, टेन नो सूत्र तो आवड़े ने, साबा छेद में पाबा, तो कोट व्यस्त करी नाखो, पासे नी बाजू छेद में सामे नी बाजू। कोट ए नी वेल्यू आपने खबर छे 8/15, अने थीटा ए पासे होय तो पासे नी बाजू कई थाय? थीटा नी पासे ए बी, सामे नी बाजू कई थाय? बी सी, ए सी तो कर्ण छे, पासे नी बाजू ए बी, सामे नी बाजू बी सी, तो बस ए बी अने बी सी नी किंमत तो मड़ी गई, ए बी बराबर 8, बी सी बराबर 15। હવે આ ત્રીજી બાજુ એસી શોધવી પડે, કેવી રીતે? તમને આવડે છે પાયથાગોરસથી સૂત્ર કયો? મને કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો, કર્ણ કાટખૂણાની સામે હોય, એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ એ બી અને બી સી બંનેના વર્ગનો સરવાળો। એસી શોધવાનું છે, એ બી છે 8, બી સી છે 15। મેં તમને કહ્યું હતું કે 1 થી 26ના વર્ગ આવડવા જોઈએ, રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને 24નો વર્ગ શું થાય તો તમને ખબર હોય 576, 15નો વર્ગ શું થાય 225। તો 1 થી 26ના વર્ગ જેટલા જલ્દી કરી લેશો એટલું તમારા માટે સારું છે। 8નો વર્ગ 64, 15નો વર્ગ 225, 64 અને 225નો સરવાળો 289, 289 કઈ સંખ્યાનો વર્ગ છે? 17નો વર્ગ છે, 17 × 17 289 થાય। બંને જગ્યાએથી વર્ગ દૂર કરીએ એટલે એસી બરાબર 17, તો આ ત્રીજી બાજુ પણ મળી ગઈ। હવે આપણને કહ્યું છે કે સાઈન એ અને સેક એ શોધો, શોધી લઈએ। સાઈન એ, સાઈનનો સૂત્ર, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ થાય? બી સી, અને કર્ણ એ સી, 15/17, અને સેક એ, સેક મને નથી ખબર, મને કોસ નો સૂત્ર આવડે, પાબા છેદમાં કર્ણ, અને સેક કોસ નો વ્યસ્ત છે એટલે કર્ણ છેદમાં પાબા, કર્ણ એ સી, પાસેની બાજુ એ બી, 17/8। સમ ઓવર, તમારાથી થયો? કમેન્ટમાં જણાવજો મને। નેક્સ્ટ સમ, જો સેક થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો। એઝ યુઝ્યુઅલ તમને ખ્યાલ છે, સૌથી પહેલા આકૃતિ દોરશું આપણે, એ બી અને સી, બી કાટખૂણો છે, અહીં જો કંઈ કહ્યું નથી, સેક એ કે સેક સી કે એવું કંઈ નથી કહ્યું, તો થીટા આપણે મજા આવે ત્યાં મૂકી શકીએ, ક્યાં મૂકશું, ઉપર કે નીચે?
તમારી મરજી, અત્યારે હું અહીં મૂકું છું. તો સામેની બાજુ થશે એ બી, પાસેની બાજુ થશે બી સી, અને એસી થશે કર્ણ. હવે સેક થીટાની કિંમત છે 13/12. સેક થીટાનો સૂત્ર હમણાં જ શીખ્યા અગાઉના સમમાં. કોસનો વ્યસ્ત કર્ણ છેદમાં પાબા. સેક થીટાની કિંમત 13/12. કર્ણ છે એસી, થીટાની પાસેની બાજુ બીસી, તેથી એસી થશે 13 અને બીસી થશે 12. એસી 13, બીસી 12. એ બી શોધવાની છે. હવે જુઓ, અહીં તમને ત્રિપુટીઓ યાદ હોય ને, પાયથાગોરસની ત્રિપુટીઓ, તો ગણતરી વગર પણ થઈ જાય. પાયથાગોરસની ત્રિપુટીઓ ધીરે ધીરે આગળ આવશે, પછી હું સમજાવીશ. અત્યારે સમજાવીશ ને તો તમે ડરી જશો, અઘરું થઈ જશે તમારા માટે. ઓકે, આગળ જતા આપણે શીખશું. પાયથાગોરસની ત્રિપુટી છે 5, 12 અને 13. તો આ ત્રીજી બાજુ કઈ થાય? 5 થાય. છતાં પણ આપણે શોધીને ગણતરી કરીને તો બતાવવું જ પડશે. આ તો કોન્ફિડન્સ માટે આપણે પહેલેથી ખબર પડી ગઈ પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે કે બે બાજુઓ 12 અને 13 હોય ને તો ત્રીજી બાજુ 5 થાય. ચલો શોધીને બતાવી દઈએ. પાયથાગોરસનો સૂત્ર એસી નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ એ બી વત્તા બીસી બંનેના વર્ગનો સરવાળો. એસી આપણને આપેલું છે 13, એ બી શોધવાનું છે, બીસી છે 12. 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144, એ બી શોધવાનું છે. એ બી પાછળ જ રહેશે, 144 આગળ આવી જાય. સ્થાન હંમેશા નંબરનું બદલે. આ બંનેની બાદબાકી 25. 25 કોનો વર્ગ થાય? આ એ બી નો વર્ગ મળ્યો, આપણને એ બી જોઈએ, તો 25 એટલે 5 નો વર્ગ. બંને જગ્યાએથી વર્ગ દૂર કરીએ એટલે એ બી બરાબર 5. જો આવી ગયા 5. તો ત્રિપુટીઓ થોડીક છે 8-10, એ ધીરે ધીરે આવડી જશે, આગળ જતા તમને શીખવાડીશ. અત્યારે સમય નથી હું તમને શીખવાડું, હજુ આ નવી વસ્તુ શીખી રહ્યા છીએ આપણે. બધું એક ભેગું શીખશું તો કન્ફ્યુઝ થશે અને ઇન્ટરેસ્ટ ઘટી જશે. બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. તો સેક આપેલું છે, ટોટલ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર હોય, સેક આપેલું છે, બાકીના 5 ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધી લઈએ. સૌથી પહેલા સાઈન થી સ્ટાર્ટ કરીએ. સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ થાય છે એ બી, કર્ણ થાય છે એસી, 5/13. ત્યારબાદ કોસ. પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ બીસી, કર્ણ એસી, બીસી છે 12, એસી છે 13. ત્યારબાદ ટેન. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એ બી, પાસેની બાજુ બીસી, 5/12. ત્યારબાદ કોસેક. કોસેક એટલે સાઈનનો વ્યસ્ત, સાબા છેદમાં કર્ણ એટલે કર્ણ છેદમાં સાબા, એસી છેદમાં એ બી, 13/5. સેક તો આપેલું જ છે તો એ શોધવાની જરૂર નથી. અને કોટ થીટા, કોટ એટલે ટેનનો વ્યસ્ત, સાબા છેદમાં પાબા એટલે પાબા છેદમાં સાબા થઈ જશે, બીસી છેદમાં એ બી, 12/5. સમ ઓવર. કેટલા ઇઝી સમ છે. હવે પૂછાશે, બે માર્ક આપી જશે અને આ ન કરો તો શું કરશો તમે? સમજો જરા, સિરિયસલી લ્યો, ઇઝી છે, જલ્દી આવડી જશે. સમ નંબર 6. ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણ છે કે જેથી કોસ એ બરાબર કોસ બી, સાબિત કરો કે એ અને બી સરખા થાય, બંને ખૂણા સરખા જ. હવે આ સમ પહેલાં સોલ્વ કરી લઈએ, પછી તમને કહું કે ઇમ્પોર્ટન્ટ છે કે નહીં. પહેલાં સોલ્વ કરીએ. અહીં આપણે બે ત્રિકોણ દોરશું, ધ્યાન આપજો. સાબિતી છે 1 અને આ 2.
नाम आपी दईए ए ए क्यू आर ओके अने बी वाय जेड ओके पी क्यू आर ना बदले ए क्यू आर लख्या एक्स वाय जेड ना बदले बी वाय जेड लख्या ए अने बी बने अलग अलग त्रिकोण में आवा जोईए कोस ए बराबर कोस बी छे एटले हवे क्यू अने वाय तो तमने ख्याल छे काटखूणा थशे बे त्रिकोण छे त्रिकोण ए क्यू आर मां खूणो क्यू बराबर नेव अने त्रिकोण बी वाय जेड मां खूणो वाय बराबर नेव हवे अही त्रिकोण ने त्रण खूणानो सरवाळो 180 थाय જેમાં કાટખૂણો ક્યુ 90 છે તો સ્વાભાવિક છે કે એ અને આર બંને લઘુકોણ હોય અને આપણને કહ્યું છે જુઓ એ અને બી લઘુકોણ છે તો એ લઘુકોણ એવી જ રીતે અહીં પણ બી 90 નો માપ છે સોરી વાય તો બી અને ઝેડ 90 કરતા ઓછા જ હશે એટલે બી પણ લઘુકોણ થયો હવે શું કરીએ એ લોકો કહે છે કોસ એ બરાબર કોસ બી તો પહેલા કોસ એ શોધવો પડશે અને કોસ બી શોધવું પડશે कोस ए कोस नो सूत्र पासे नी बाजू छेद मा कर्ण पासे नी बाजू थीटा ए पासे राखवानू छे थीटा ए पासे होय तो पासे नी बाजू ए क्यू अने कर्ण ए आर एवी ज रीते कोस बी पासे नी बाजू छेद मा कर्ण बी वाय अने कर्ण बी जेड હવે એ લોકો કહે છે કોસ એ બરાબર કોસ બી તો આ બંનેની કિંમતોને સરખાવવાની છે આપણે કોસ એ બરાબર કોસ બી કોસ એ ની કિંમત થાય છે એ ક્યુ છેદમાં એ આર કોસ બી ની કિંમત થાય છે બી વાય છેદમાં બી ઝેડ હવે વચ્ચે બરાબરની નિશાની છે એનો મતલબ એ ક્યુ અને બી વાય સરખા થાય અને એ આર ને બી ઝેડ સરખા થાય ઓકે તો એ ક્યુ અને બી વાય આ શું છે એ ક્યુ અને બી વાય બંને ત્રિકોણની એક એક બાજુ છે એવી જ રીતે એ આર અને બી ઝેડ આ શું છે બંને ત્રિકોણના કર્ણ છે તો એક બાજુ એક કર્ણ અને બંને ત્રિકોણમાં ક્યુ અને વાય પણ સરખા છે કાટખૂણા તો કાકબા શરત કાટખૂણો કર્ણ બાજુવાળી શરત પ્રમાણે આ બંને ત્રિકોણ એકબીજાના શું થઈ ગયા સમરેખ થઈ ગયા અને સમરેખ ત્રિકોણ જ્યારે હોય તો એ બંને ત્રિકોણની અન્ય અનુરૂપ બાજુઓ અથવા અનુરૂપ ખૂણા સરખા થાય નવમા ધોરણમાં તમે પ્રમેય સાબિત કર્યા છે યાદ છે ને જો હવે લખાણ કરીએ અહીં એ ક્યુ બરાબર બી વાય ત્રિકોણની બાજુ પછી એ આર બરાબર બી ઝેડ આ બંને ત્રિકોણના કર્ણ અને બંને ત્રિકોણમાં ખૂણો ક્યુ અને ખૂણો વાય સરખા થાય કારણ કે કાટખૂણા તો કાકબા થઈ ગઈ શરત કાકબા શરત મુજબ બંને ત્રિકોણ ત્રિકોણ એ ક્યુ આર અને ત્રિકોણ બી વાય ઝેડ કેવા થઈ ગયા સમરૂપ થઈ ગયા અને જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણા પણ સરખા થાય તો આ ત્રિકોણમાં ખૂણો એ અને આ ત્રિકોણમાં ખૂણો બી ઇક્વલ થઈ જશે બસ પૂરું હવે જો આ સમ હજુ સુધી ક્યારે પણ પૂછાયું નથી હાર્ડ નથી છે ઈઝી પણ તમે મૂકી શકો છો ઓકે અત્યારે સમજી લો સારી રીતે પણ બોર્ડની એક્ઝામને ધ્યાનમાં લઈએ તો આ સમ ઇમ્પોર્ટન્ટ જરાય નથી લાગતો સો યુ કેન સ્કીપ અને આ સાથે આ વિડીયો આપણો પૂરો થયો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂર જણાવજો આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ સમ સાથે ગુડ બાય